તો લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના ઓવરફ્લો થવાના કારણે ગેટમાંથી નર્મદા વિભાગ દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવી છે. વિના પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડતા ભાસ્કરપરા અને શારદ ગામના 20 જેટલા ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા. તેના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું, જેથી પંથકના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વળતર ચૂકવવાની માંગ પણ કરવામાં આવી રહી છે. આ લાગર અને ડેમ ની અંદર કાળિયું જે પાણી છોડ્યું છે અને આ પાણી છોડ્યું છે તે અમારી નજર સામે દેખાયું છે. અને સત્તા નર્મદાના અધિકારીઓ હજુ કોઈ દિવસ આજની અત્યાર સુધી ફરક્યા નથી અને ખેડૂતોને હજારો યુગોમાં પણ નુકસાન થયેલ છે. તો ખેડૂતને આ નુકસાની કોણ ભોગવે? અને નર્મદા વિભાગ વાળા તો હજુ અહીંયા કોઈ ફરક્યું જ નથી. અંદર બે ફાર્મ પાણી છોડવામાં આવ્યું હોય અને સત્તા નર્મદા નિગમ વાળા સાહેબે લોકો એમને કોઈને જાણ કરી નથી. અને કાલ રાતનું પાણી ખૂબ છોડ દીધું હતું. અત્યારે અમારા ખેતરોમાં પાણી ભર્યા છે તો એમ કે હજુ નર્મદાના સાહેબો કોઈ અધિકારી તો કેનાલ પર આવ્યા જ નહીં. પાણી છોડી અને કાલ રાતના નીકળી ગયા, હવે ગયા. અમારા 10 વીઘામાં મારા બીટી કપામાં નુકસાન છે અત્યારે. હાલ અત્યારે કેટલામાં પાણી ભર્યું મારા 10 વીઘામાં? હાલમાં તો કેનાલમાં ખૂબ પાણી વધારે હતું તે અમારા ડેમમાં છોડવામાં આવ્યું છે બહુ વધારે અને ખેતરોની અંદર પાણી ઘૂસી ગયા છે. તો હજુ સુધી કોઈ તંત્ર આવ્યું નથી. હજુ બે ફાર્મ પાણી ચાલુ જ છે તો હજુ સુધી કોઈ આવ્યું જ નહીં. આયા કોઈ કેનાલ વાળા સાહેબો નહીં, કોઈ નહીં. અને અમારે બીટી કપાસ મોટો હતો એને બહુ નુકસાન થયું છે. એરંડાને પણ થયું છે, ડાંગરને પણ થયું છે. તો હજી સુધી